हेलो विद्यार्थी मित्रों, एजुकटेकनो चैनल में आपनु स्वागत है। आज आप शीखीशु धोरण छ विषय गुजराती एटले के पलाश पाठ एक। अमे तो आवुज करवाना पाठ एक नो आ छठो भाग है। एक थी पांच भाग नो वीडियो तमे वीडियो ना डिस्क्रिप्शन में आपेली लिंक पर थी मेळवी शकशो। वीडियो ना डिस्क्रिप्शन में धोरण छ ना गुजराती विषय नु प्लेलिस्ट पण आपेलू छे। तेनी अंदर पलाश ना तमाम वीडियो तमे मेळवी शकशो। सौ प्रथम प्रवृत्ति नंबर 5.1 कहेवतों नो अर्थ जाणो। अहींया कहेवतो आपेली छे तेनो अर्थ आपणे बन्नेनो समझवानो छे। तथा तमारा विस्तारमां आवी भूत विशेनी कोई कहेवत बोलाती होय तो तमारे ते तमारा घरेथी लखीने लावानुं छे। अमारा विस्तारमां बोलाती केटली कहेवत हूँ अहींया लखुं छुं। भागशाळीने भूत रळे, भागता भूतनी चोटली भली, लातो के भूत बातों से नहीं मानते, भूत ने पीपळो मळी जाए। आवी बधी कहेवतो आपणा विस्तारमां बोलवामां आवे छे। हवे आपणे अहींया जे बे कहेवत आपेली छे तेनो अर्थ समझवाना छीए। एक भूतनो वास पीपळे। उदाहरण साथे तेनो अर्थ समझिए। एक तोफानी बाळक हतुं, तेने आखो दिवस तळावना किनारे बेसीने तळावनी माछलीओ, काचबा अने देडकाने हैरान करवानी खूब मजा पड़ती। ज्यारे आ बाळकने शोधवो होय त्यारे बधा एम ज कहेता કે ભૂતનો વાસ પીપળે। આવી રીતે આ કહેવતનો અર્થ સમજી શકીએ છીએ। બે ભૂંડાથી ભૂત ભાગે। એક ગામમાં એક ખૂંખાર ડાકુ રહેતો હતો, બધા જ લોકો તેનાથી ખૂબ ડરતા હતા। એક દિવસ ગામની હવેલીમાં ભૂત હોવાની વાત આખા ગામમાં ફેલાઈ, ત્યારે આ ખૂંખાર ડાકુ હવેલી પર જઈને ત્યાં રહેવા લાગ્યો। ત્યારે ગામ લોકો કહેતા કે ભૂંડાથી ભૂત ભાગે। આવી રીતે આ બંને કહેવતનો અહીં આપણે અર્થ લખીશું। તમારા વિસ્તારમાં જો અન્ય કોઈ કહેવત ભૂત વિશેની કહેવાતી હોય તો તે તમે અહીંયા લખી શકો છો। ત્યારબાદ પ્રવૃત્તિ નંબર 5.2 વાંચો ચર્ચા કરો કે કોને કેટલા ગુણ મળ્યા અને કેમ। અહીં આપેલો ફકરો વાંચવાનો છે, પછી ચર્ચા કરવાની છે। મારો મિત્ર વિશે 6-8 વાક્ય લખવાના છે। આ સૂચના વાંચીને જયેશ, હિના અને રિયા એને નીચે પ્રમાણે જવાબ લખ્યા હતા, જે તપાસીને શિક્ષકે તેમને 20માંથી ગુણ આપ્યા છે। ગુણ આપતી વખતે શિક્ષકે આ મુદ્દા ધ્યાનમાં લીધા હતા, વિષયની વિગત ધ્યાનમાં લીધી, વાક્યની લંબાઈ ધ્યાનમાં લીધી, સરસ શબ્દોનો ઉપયોગ ધ્યાનમાં લીધો અને અનોખું લખાણ, આ ચાર વસ્તુ ધ્યાનમાં લીધી, તેના આધારે તેમણે ગુણ આપ્યા છે। જયેશ કહે છે, જોય મારો દોસ્ત છે, તેના પપ્પાનું નામ ડેનિસભાઈ છે, તેની મમ્મીનું નામ ડેલ્સીબેન છે, જોય મારો ખાસ દોસ્ત છે। શિક્ષકે જયેશને 4 ગુણ આપ્યા છે। શિક્ષકે કેટલા ગુણ આપ્યા છે? 4। તેણે શું લખ્યું? એ મારો દોસ્ત છે, તેના પપ્પાનું નામ આ છે, તેની મમ્મીનું નામ આ છે અને તે ખાસ દોસ્ત છે, એટલે 4 માર્ક આપ્યા। કેટલામાંથી? 20માંથી। બીજું હિનાએ લખ્યું છે, જાગૃતિ મારી ખાસ બહેનપણી છે, અમે આખો દિવસ જોડે ને જોડે હોઈએ છીએ। જો આ વધારાનું છે, નિશાળે જવામાં, વર્ગમાં બેસવામાં, ગૃહકાર્ય કરવામાં અને રમવામાં બધે જ સાથે ને સાથે। જાગૃતિ થોડી મસ્તીખોર છે, અમારે ક્યારેક કિટ્ટા પણ થઈ જાય। તો અહીંયા શિક્ષકે હિનાને 8 ગુણ આપ્યા છે। ત્યાર પછી રિયાનું લખાણ છે, પ્રિયા મારી ખાસમ ખાસ મિત્ર છે, તે મારા જ ફળિયામાં રહે છે અને મારા જ વર્ગમાં ભણે છે। તેના પપ્પાનું નામ મહેન્દ્રભાઈ છે, તેઓ કડિયા કામ કરે છે, મમ્મીનું નામ રેખાબેન અને ભાઈનું નામ પરાગ છે। પ્રિયા મારા કરતાં સહેજ શ્યામ છે, તેના વાળ મારા કરતાં લાંબા છે અને ઘાટા છે, તેની આંખોનો રંગ કથ્થઈ છે, તેની આંગળીઓ લાંબી છે। પ્રિયાને જીન્સ ટીશર્ટ પહેરવા ગમે છે, તે વોલીબોલ અને ખોખો સરસ રમે છે, તેને ખૂબ મોટેથી હસવાની ટેવ છે, તેનો અવાજ મોટો છે, તે મારા કરતાં 2 સેન્ટીમીટર ઊંચી પણ છે, જોકે તેના કરતાં મારું વજન વધારે છે। પરીક્ષામાં તેને મારા કરતાં ઓછા ગુણ આવે છે, નવી નવી વસ્તુ બનાવવામાં પ્રિયા ઘણી હોશિયાર છે, દિવાસળીના ખોખામાંથી ટ્રક, ખાનાવાળું કબાટ, પલંગ વગેરે બનાવી કાઢે છે, નકામા કાગળમાંથી તે અવનવી વસ્તુઓ બનાવે છે। પ્રિયાનો સ્વભાવ મળતાવડો છે, અમારે બંનેને બીજા ઘણા મિત્રો છે। શિક્ષકે રિયાને 14 ગુણ આપ્યા છે, કારણ કે તેને પ્રિયા વિશે ડિટેલમાં ઘણું બધું લખ્યું છે। હવે અહીંયા ચાલો હવે તમે પણ મારો મિત્ર અથવા મારી મિત્ર, તમારે પણ મારો મિત્ર અથવા છોકરી હોય તો મારી મિત્ર અથવા બહેન પણ વિશે લખવાનું છે। જાતે વિચાર કરો કે તમારા લખાણને કેટલા ગુણ મળે,
તમે જ ગુણ આપો અને પોતાના લખાણને એટલા ગુણ આપવાના કારણ કહેવાના છે। મહેશ મારો ખાસમ ખાસ મિત્ર છે। હું અહીંયા તમારા જેવા એક વિદ્યાર્થીએ લખેલી વાત લખું છું। તમારે તમારા મિત્ર વિશે લખવાનું છે। તે મારા જ ગામમાં રહે છે અને મારા જ વર્ગમાં ભણે છે। તેના પપ્પાનું નામ સુરેશભાઈ છે, તેઓ ખેતીકામ કરે છે। તેના મમ્મીનું નામ માલતીબહેન છે અને ભાઈનું નામ જયેશ છે। મહેશ મારા કરતાં સહેજ રૂપાળો છે। તેના વાળ મારા કરતાં ટૂંકા અને ઘાટા છે। તેની આંખોનો રંગ કાળો છે, તેની આંગળીઓ લાંબી છે। મહેશને જીન્સ ટી શર્ટ પહેરવા ગમે છે। તે ક્રિકેટ અને કબડ્ડી સરસ રમે છે। તેને ખૂબ મોટેથી હસવાની ટેવ છે। તેનો અવાજ ઝીણો છે। તે મારા કરતાં 2 સેન્ટીમીટર નીચો પણ છે, જોકે તેના કરતાં મારું વજન ઓછું છે। પરીક્ષામાં તેને મારા કરતાં વધારે ગુણ આવે છે, પણ નવી નવી વસ્તુઓ બનાવવામાં મહેશ ઘણો હોશિયાર છે। તે લાકડામાંથી સરસ રમકડા બનાવે છે। હવે તમારે અહીંયા નક્કી કરવાનું છે કે આ ફકરાને કેટલા ગુણ આપીશું। એવી રીતે તમારે પણ લખાણ લખવાનું છે અને તમારી જાતે ગુણ આપવાના છે। હવે પ્રવૃત્તિ નંબર 5.3, ખોટો વિકલ્પ છે કે સાચું વાક્ય બનાવો। અહીંયા કેટલાક વાક્ય આપેલા છે, તેની અંદર 3-3 વિકલ્પ છે। એમાંથી ખોટો ચેકવાનો છે અને સાચું વાક્ય બનાવવાનું છે। એક, નરેશે માહિતી ગોઠવીને ચાર્ટ તૈયાર કર્યો। અહીંયા ચાર્ટ તૈયાર થયો, ચાર્ટ તૈયાર કરો અને ચાર્ટ તૈયાર કર્યો, આ 3 શબ્દ થાય છે। તો સાચો જવાબ થશે ચાર્ટ તૈયાર કર્યો। તો થયો અને કરો આપણે ચેકી નાખવાના છે, એની ઉપર તમે લીટી કરશો। ત્યારબાદ 2, કવિ કલાપીએ કાવ્યોની બનાવી હતી કે રચના કરી હતી કે લખ્યા હતા। કાવ્યોની બનાવી હતી કહેવાય કે રચના કરી હતી કહેવાય કે લખ્યા હતા કહેવાય? તો રચના કરી હતી એમ કહેવાય, તો બનાવી હતી અને લખી હતી તે બંને છેકી દઈશું અને સાચો જવાબ થશે રચના કરી હતી। 3, ગુપ્ત યુગમાં રસાયણશાસ્ત્રનો ખાસો વિકાસ પામ્યો હતો, ફેલાયો હતો અને થયો હતો। સાચો જવાબ થશે થયો હતો, તેથી બાકીના બંને શબ્દ આપણે ચેકી નાખીશું। 4, હડપ્પીય પ્રજાની કલા કારીગરી એમના રમકડામાં વ્યક્ત થાય છે, દેખાતી છે કે જણાય છે? સાચું વાક્ય થશે વ્યક્ત થાય છે, દેખીતી અને જણાય છે તે આપણે ચેકી દઈશું। 5, ઘણીવાર લોકોની સુવિધાને બદલે વ્યવસ્થાની જાળવણીને વધારે મહત્વ આપવામાં આવે છે, લેવામાં આવે છે કે દેવામાં આવે છે? સાચો જવાબ થશે આપવામાં આવે છે, લેવામાં અને દેવામાં આપણે લીટી કરીશું અથવા ચેકી નાખીશું। 6, લોકો જુદા જુદા પ્રકારના ધંધા વ્યવસાય કરીને આજીવિકા વસાવે, મેળવે કે કરે? સાચો જવાબ થશે મેળવે, કરે અને વસાવે પર આપણે લીટી કરીશું। આ રીતે આપણે ખોટા વિકલ્પ ચેકી અને સાચું વાક્ય બનાવીશું। ત્યારબાદ પ્રવૃત્તિ નંબર 5.4, ચર્ચા કરો, લખો અને રજૂ કરો। જૂથમાં કામ કરવાનું છે। 1, તમને સૌથી વધારે બીક લાગે તેવા ભૂતના વાળ, આંખ, કાન, નાક, દાંત, હોઠ અને આંગળાનો આકાર, રંગ અને કદ કેવા હોય તમારે ચર્ચા કરવાની છે। હું લખું છું, મને બીક લાગે તેવા ભૂતના વાળ ખૂબ જ લાંબા હોય, તેની આંખો વિકરાળ હોય, તેને કાનની જગ્યાએ 2 હોલ હોય, તેનું નાક લાંબુ હોય, તેના દાંત ખૂબ જ મોટા હોય, તેની આંગળીઓ ખૂબ જ મોટી હોય। આવી રીતે હું લખું છું, જો તમને જેવા ભૂતથી વધારે બીક લાગતી હોય તેના વાળ વિશે, આંખ વિશે, કાન વિશે, નાક વિશે, દાંત વિશે અને હોઠ વિશે તથા આંગળા વિશે તમારે લખવાનું છે। ત્યારબાદ સવાલ નંબર 2, કેવું બાળપણ મજાનું કહેવાય અને કેવી બાલ અવસ્થા સજાની કહેવાય? તેના વિશે હું લખીશ, બાળકો મુક્ત રીતે બધા સાથે હળીમળીને રમી શકે, તેમને ખોટી રોકટોક કરવામાં ન આવે એવું બાળપણ મજાનું કહેવાય। જે બાળપણમાં બાળકો ઉપર ભણતરનો ખોટો ભાર રાખવામાં આવતો હોય, તેમને રમવા જવા દેવામાં આવતા ન હોય, દરેક વાતમાં તેમને ટોકવામાં આવતા હોય, આવું બાળપણ સજાનું બાળપણ કહેવાય છે। મને તો આવું લાગે છે, તમારે તમારી વાત લખવાની છે। સવાલ નંબર 3, તમે હેડમાસ્ટર હો તો બાળકો ખુશ રહે તે માટે તમે કયા અને કેવા નિયમ રદ કરો? જો તમે હેડમાસ્ટર એટલે આચાર્ય હોય તો તમે શાળામાં કયા નિયમો રદ કરી દો જેથી બાળકો બધા ખુશ રહે? તેના જવાબમાં લખી શકાય, જો હું હેડમાસ્ટર હોઉં તો બાળકો શાળામાં મુક્ત રીતે ભણી શકે એવા નિયમ બનાવીશ, બાળકોને બિનજરૂરી સજા ન કરું, તેમજ બાળકોને શાળાએ આવવું ગમે તે પ્રકારનું વાતાવરણ બનાવીશ, તેમજ જે નિયમો બાળકોને પાળવા અઘરા લાગતા હોય તેવા નિયમોમાં હું થોડી છૂટછાટ આપીશ। આવી રીતે તમે શું કરશો તે અહીંયા લખવાનું છે।
सवाल नंबर चार, जो आपने भणवानू ज न होत तो तेना जवाब में विचारी ने लखी शकाय। जो आपने भणवानू न होय तो आपने नवू नवू शीखवा न मळे, आपणो विकास न थाय, अने जो आपने सारी रीते भण्या न होय तो सारी नौकरी पण न मळे, अने आगळ जता जीवन में आपणे घणी मुश्किलियो पड़े छे। सवाल नंबर पांच, जो भणवानू ज न होत तो आपने सवारथी सांज सुधी आखो दिवस शू शू करता होय ते चर्चा करो। तो लखी शकाय, जो भणवानू ज न हो तो आपणे सवारे नाही धोईने तैयार थईने भगवानने पूजा अर्चना कर्या पछी सवारनो नास्तो करी शकीए। त्यारबाद रमतो रमवानो आनंद माणी शकाय, संगीत के चित्रकाम करी शकीए, लाकड़ा के पत्थर कोतरीने सरस मजानी मूर्ति बनावता शीखी शकीए, नृत्य करता शीखी शकीए, मित्रों साथे आनंद माणी शकाय, परिवार साथे कोई स्थळे फरवा जईए, आवी रीते दिवस पसार करीए। सवाल नंबर छ, चर्चाना अंते भणवानू न होय तेवा आखा दिवसनू वर्णन तैयार करी वर्ग समक्ष रजू करो। हवे तमे जे वर्णन लख्युं छे ते आखा दिवसनू वर्णन तमे एज रीते तमारा वर्गखंडमां रजू करी शको छो। जेनी अंदर आपणे ऊपर लख्युं छे वर्णन तेज अहींया लखी शकीए छीए। सवाल नंबर सात, प्रोजेक्ट भूतचित्र बनावो, तेमाना भूतोने नाम आपो अने प्रदर्शन गोठवो। अहींया तमारे भूतना चित्र बनाववाना छे। हूँ केटलाक भूतना चित्र अहींया मूकू छूं, हवे तेना नाम आपू छू, जादू, घोष्ट, भूतनाथ, जीन, वैताल, शैतान। आवी रीते तमारे पण भूतना चित्र दोरवाना छे। एवू जरूरी नथी के मैं अहींया जे भूतना चित्र दोर्या छे तेवा ज दोरवा। तमे तमने मनगमता, तमने जेवा विचार आवे तेवा भूतना चित्र बनावशो अने पछी तेने तमने जेवा योग्य लागे तेवा नाम आपशो। त्यारबाद 5.5, हसवू छे तो हसो। अहींया छे नानकड़ा जॉक्स आपेला छे। अद्भुत नामनो छोकरो छे, ते कहे छे तमने आ घनघोर जंगलमां एकला एकला फरवामां डर नथी लागतो? त्यारे भूतपूर्वी कहे छे जीवती हती त्यारे लागतो हतो। अद्भुत, एम मने तो ए वक्ते नहोतो लागतो। मतलबमां बंने भूत वातचीत करता होय एवुं लागे छे। लगभग सरखा, अहींया केटलाक सरखा शब्द आपेला छे। लगभग सरखानो मतलब समानार्थी शब्द छे। शिबिर तेनो समानार्थी शब्द कैम्प थाय छे। आ बधा तमारे शब्द याद राखवाना छे। पोशाक, एना समानार्थी शब्द पोशाकनी जग्याए शुं लखी शकाय? वस्त्र, अंबर, वेश, वर्दी, परिधान, वाघा, आ बधा पोशाकना समानार्थी शब्द छे। कबर, कबर कोने कहेवाय? ખાડામાં મળદું દાટી તેના ઉપર કરેલું ચણતર, જેને કબર કહે છે। ઠોઠ, જેવો છે એવો જ રહે, એવો એટલે કે જડ, કશું શીખે નહીં એવો, એવો ને એવો રહે એને ઠોઠ કહેવાય। બંદો, જેના પર મહેરબાની થઈ છે તે માણસ, જેના પર કુદરતની મહેરબાની થઈ છે તેવા માણસને બંદો કહેવાય છે। કાળા ચોર થવું, અહીંયા કોઈ કહે એમ ન જ કરવું, કોઈ કહે એમ ન જ કરવું એને કાળા ચોર થવું કહી શકાય। આ એક રૂઢિપ્રયોગ છે। ધ્રુપકે ધ્રુપકે નાહવું, ધુપકે ધુપકે નાહવું એટલે પાણીમાં ઊંચેથી પડીને કૂદીને વારંવાર નાહવું, એને ધુપકે ધુપકે નાહ્યા કહેવાય। બહાદુર, તેના સમાનાર્થી શબ્દ શૂરવીર અને પરાક્રમી છે। આવી રીતે તમે શબ્દ વાંચશો, સમજશો અને યાદ રાખશો। ત્યારબાદ જાણો અને ઉપયોગ કરો। અહીંયા સુંદર, એના સમાનાર્થી શબ્દ છે સોહામણું, રૂપાળું, મનોહર, દિલકશ, સુદર્શન, દેખાવડું, હસીન, આ બધા શબ્દ છે એ સુંદરના સમાનાર્થી શબ્દ છે। આમાંથી કોઈ પણ શબ્દ તમે સુંદરની જગ્યાએ વાપરી શકો છો। સુગંધ, એના સમાનાર્થી શબ્દ છે મહેક, ફોરમ, સુરભી, ખુશ્બો, પમરાટ, મગમગાટ, સોડમ, સુવાસ, આ બધા સુગંધના સમાનાર્થી શબ્દ છે। સ્વાદના સમાનાર્થી શબ્દ ચટાકો, જાયકો, ટેસ્ટ, લિજ્જત, સવાદ, આ બધા સ્વાદના સમાનાર્થી શબ્દ છે। હવે અહીંયા શબ્દ ભંડાર, અહીંયા છે તમને નવો લાગતો શબ્દ છે એ વારાફરતી બોલવાનો છે અને બોર્ડ પર નોંધવાનો છે, અને નીચે આપેલી જગ્યામાં નવા લાગતા શબ્દ તમારે નોંધવાના છે। હવે આગળ શબ્દ ચાવી, એક શબ્દ છે એને ઓળખી કાઢવાનો છે, પરંતુ તેના માટે કેટલાક વાક્ય આપેલા છે એ વાક્યનો ઉપયોગ કરવાનો છે, પછી આપણે આખો શબ્દ કયો હશે તે શોધવાનો છે। પહેલી ચાવી છે, પહેલો અને બીજો શબ્દ મળીને હિન્દીમાં પાંખનો શબ્દ બને છે। હિન્દીમાં પાંખને શું કહેવાય? અને જે આંકડાની રીતે પણ વાંચી શકાય છે, પહેલો અને બીજો શબ્દ મળી પ ર એ લખી શકાય, તો પર એટલે પાંખ થશે અને ગુજરાતીમાં તે અંકોમાં જોઈએ તો 52 થશે। બીજું છે, ત્રીજો અને બીજો મળીને આવતે વર્ષે એમ થાય, ત્રીજો અને બીજો મળીને, તો ત્રીજો છે પ અને બીજો છે ર,
पौर एटले आवते वर्षे थयु तो र प अहींया लखीशु तीजा मां प लखीशु ने बीजा मां र लखीशु पौर एटले आवते वर्षे थशे। पछी त्रीजू छे चौथा अने त्रीजा थी जे बने ते माथे पहेरवाथी तड़का थी बची शकाय। चौथा अने तीजा थी बने चौथू टो अने तीजो छे पो एनाथी तड़का थी बची शकाय। टोपो टोपो पहेरवाथी आपणे तड़के थी बची शकीए छे माथे पहेरवाथी तड़का थी बची शकाय। चौथू छे छेल्लो अने पहेलो एटले अंग्रेजी मां भमरडो थाय। छेल्लो अने पहेलो टोप छेल्लो छे टो अने पहेलो छे प टॉप એટલે અંગ્રેજીમાં ભમરડો થાય આ રીતે લખીશું। પાંચમું છે ત્રીજો અને પહેલો અને ચોથો મળીને લીલા ચણા કે મગફળીને રહેવાનું ઘર થાય તે ફોલો તો દાણા નીકળે। ત્રીજો પહેલો અને ચોથો ત્રીજો જોવો છો ત્રીજો પો પહેલો પ અને ચોથો ટો પો પટો પોપટાની અંદર લીલા ચણા કે મગફળી રહે છે એને ફોલો તો દાણો નીકળે એટલે પોપટો। છઠ્ઠું હજી પણ ન આવડે તો ભગવાનનું નામ મનમાં વારંવાર બોલો એટલે કે બીજો અને ચોથો અક્ષર સાથે મૂકીને જે કામ થાય તે કરો। ભગવાનમાં બીજો અને ચોથો મૂકો રટો ભગવાનનું રામ રટ્યા કરો વારંવાર રટો વારંવાર રટો તો ર અને ટો થશે। સાતમું છે ત્રીજો અને પહેલો એટલે ખ્રિસ્તી ધર્મના સર્વોચ્ચ સાધુ ત્રીજો અને પહેલો પોપ ખ્રિસ્તી ધર્મના સર્વોચ્ચ સાધુને પોપ કહેવાય છે। આઠમું પહેલો અને છેલ્લો એટલે ગણવેશ કે ફેશન માટે કમરે બાંધવાની વસ્તુ પહેલો અને છેલ્લો પટો। તો અહીંયા તમે જોઈ શકો છો પહેલામાં પ પો ટો આખો જવાબ થાય છે પરપોટો। આ પરપોટો શબ્દમાંથી બધા જ શબ્દ બન્યા છે સાચો જવાબ તમારો બને છે પરપોટો। તમારે શબ્દ ઓળખવાનો છે પરપોટો। તમે જોઈ શકો છો બધા જ ખાનાની અંદર પર પોટો એવું થાય છે અહીંયા પોટો આખો શબ્દ લખો પરપોટો અહીંયા તમે ખાનામાં લખશો પરપોટો તો બધા જ શબ્દ આપણને મળી જાય છે। આ રીતે તમારે આ શબ્દ શોધવાનો છે। અહીં આપણો પાઠ એક પૂર્ણ થાય છે। વિદ્યાર્થી મિત્રો પાઠ બેના વિડીયો પણ આપણી ચેનલ પર જલ્દીથી મૂકવામાં આવશે તો તમે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી પ્લેલિસ્ટ પરથી મેળવી શકશો। અમારી ચેનલ સાથે જરૂરથી જોડાયેલા રહેશો। થેન્ક યુ દોસ્તો, એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર। આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો। આભાર દોસ્તો।